નમસ્કાર મિત્રો, હું ભરત શર્મા, આપ જોઈ રહ્યા છો સિનેમાજી. મિત્રો, આજે આપણે વાત કરીશું પદ્માવતીની. પદ્માવતી મૂવી બોલિવૂડની સંજય લીલા ભંસાલીની મૂવી છે. સંજય લીલા ભંસાલી એટલે કે બોલિવૂડના બહુ જ મોટા ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. મોસ્ટ ઓફલી એમની જો મૂવી આપણે જોઈએ તો કંઈક ના કંઈક વિવાદમાં ફસાયેલી હોય છે, પણ એને કોઈ પણ રીતે પાર પાડીને ફિલ્મને રિલીઝ કરી દે છે. પણ આ ફિલ્મ જે મૂવી બનાવી છે પદ્માવતી, એ બહુ જ મોટા વિવાદમાં ફસાયેલી છે. આપણે ગુજરાતના તમામ એક્ટર સાથે આ વાત કરી રહ્યા છે કે એ લોકોનું મંતવ્ય આ મૂવીને લઈને શું છે. આપણે વાત કરીશું આજે ચીની સાથે. સૌથી પહેલા ચીની, આપણું હાર્દિક સ્વાગત છે સિનેમેઝિકમાં. થેન્ક યુ સો મચ. પદ્માવતી લગભગ તમને ખબર છે આ મૂવી અત્યારે વિવાદમાં ફસાયેલી છે. ફિલ્મ રિલીઝ કરવી જોઈએ કે નહીં, તમારું મંતવ્ય શું છે? ફિલ્મનો પ્રોમો મેં જોયો છે, સોંગ્સ જોયા છે અને ખૂબ સારી રીતે પિક્ચરાઇઝ કરવામાં આવ્યા છે. ગીતો છે, એમના જે સીન્સ છે, પણ કદાચ જો એમાં કોઈ સમુદાયને લઈને કોઈ બી જ્ઞાતિ છે અથવા તો કોઈ બી સમાજને હર્ટ થતું હોય તો કદાચ એવા પ્રકારના સીન પહેલાં તો સેન્સરમાં પાસ થાય ના થાય એ અલગ વાત છે, પણ એમને ખુદ પહેલાં રિસર્ચ કરેલું હોય છે જેથી એ લોકોને આઈડિયા તો હોય જ છે કે શું સાચું છે શું નહીં, પણ છતાં પણ એમાં કોઈને હર્ટ થાય એવું કંઈ હોય તો કદાચ એ સીન કાઢી નાખવા જોઈએ અને પછી રિલીઝ કરવી જોઈએ. માનો આ ટાઈપની કોઈ સ્ક્રિપ્ટ હોય, આપણે પેમેન્ટ માટે માંગીએ કે આ સ્ક્રિપ્ટ જો ચીનીને મળી હોય તો ચીની આ કેરેક્ટર કરે? કેરેક્ટર તો ખૂબ જ સારું છે, કેરેક્ટર હું બિલકુલ કરું, પણ એ જે મેં કહ્યું કે એમાં કોઈ બી લોકોને હર્ટ થાય અથવા તો એમાં કોઈ ખોટું બતાવવામાં આવ્યું હોય એટલે પહેલાં તો હું સ્ક્રિપ્ટ જોઉં કે એમાં સત્ય શું છે સાચું શું છે અને પછી હું એને એક્સેપ્ટ કરું. આ રીતની મૂવી માટે તમે ઓડિયન્સને શું કહેવા માગો છો? એઝ અ એક્ટર, ઘણા એક્ટર પણ છે કે આવી સ્ક્રિપ્ટ મળે એ પહેલાં શું કાળજી રાખવી જોઈએ? સ્ક્રિપ્ટ કોઈ બી હોય, કદાચ કોઈ પોલિટિકલ સબ્જેક્ટ હોય, એમાં ધારો કે કોઈ પોલિટિશિયનનું કેરેક્ટર હોય તો તમારે થોડા ઘણો એની પાછળ રિસર્ચ કરવું જોઈએ, અથવા તો તમને કેરેક્ટર વિશે અથવા તો કોઈ પણ સમાજ વિશે તમને થોડા ઘણું જો નોલેજ હોય તો તમે એમાં ટેકલ કરી શકો છો કે વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઇટ.